નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 11 બીજગણિત નો ભાગ 3 જોઈશું. એમાં ભાગ 3 ની અંદર સ્વાધ્યાય 11.4 આપણે 11.3 સુધી અગાઉના ભાગમાં જોઈ ગયા, અને આપણે 11.4 સમજવાનું છે. તો પહેલો છે પ્રશ્ન, નીચેના જવાબ આપો. નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. એમાં પહેલું એ આપેલું છે, સરિતાની હાલની ઉંમર વાય વર્ષ લો અને 5 વર્ષ પછી તેની ઉંમર કેટલી હશે, 3 વર્ષ પહેલાની તેની ઉંમર કેટલી હશે, સરિતાના દાદા તેનાથી 6 ઘણી ઉંમરના છે, તેના દાદાની ઉંમર કેટલી હશે, દાદાજી કરતો દાદીમાં 2 વર્ષ નાનો છે તો દાદીમાની ઉંમર કેટલી હશે, અને સરિતાના પિતાની ઉંમર સરિતાની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે, તેના પિતાની ઉંમર કેટલી હશે, એ પ્રશ્નનો આપણે જવાબ આપવાના છે. તો મારા પ્રત્યે આપણે પ્રશ્નનો જવાબ આપીએ. એક્ઝામ્પલ નંબર 1, પહેલો પ્રશ્ન છે 5 વર્ષ પછી તેની ઉંમર કેટલી હશે. તો સરિતાને હાલની ઉંમર વાય વર્ષ બરાબર વાય વર્ષ. તો પહેલો પ્રશ્ન છે 5 વર્ષ પછી તેની ઉંમર કેટલી છે. તો સરિતાની 5 વર્ષ પછી ઉંમર માટે સરિતાની હાલની જે ઉંમર હશે એની અંદર 5 ઉમેરશો એટલે સરિતાની 5 વર્ષ પછીની ઉંમર થશે. સરિતાની હાલની ઉંમર આપણે શું તરીકે વાય લેવાનું છે, હાલની ઉંમર તરીકે વાય. તો વાય પ્લસ 5 પ્લસ કેટલી થશે, વાય પ્લસ 5 વર્ષ. હવે બીજા પ્રશ્નનો જવાબ, સરિતાની હાલની ઉંમર માઇનસ 3 વર્ષ થશે, હાલની ઉંમર કેટલી છે, વાય 3 વર્ષ માઇનસ 3, વાય માઇનસ 3 વર્ષ. તો સરિતાની 3 વર્ષ પહેલા ઉંમર કેટલી છે, y માઇનસ 3. હવે ત્રીજો પ્રશ્ન છે, ત્રીજા નંબરનો સરિતાની
सरिता ना दादा तेना की छ गणी उम्र ना छे तेना दादा नी उम्र कितली हशे तो सरिता ने आल नी उम्र आपणे पाया छे सरिता ना दादा सरिता ना दादा दादा तेना थी छ गणा मोटा छे मोटा छे माटे सरिता ने सरिता ना दादा ने उम्र बराबर सरिता जी सरिता उम्र छे एना करतो तेना दादा उम्र छ गणी छे એટલે छ गणा मोटा छे तो सरिता ने आलनी उम्र छ गुण्या सरिता ना आलनी उम्र सरिता ना दादा उम्र बराबर छ गुण्या सरिता सरिता ना दादा की उम्र माइनस बी सरिता ना दादा की उम्र माइनस बी बस अब रह गया वो ना दादा प्रमुख जगह सरिता ना दादा की उम्र कितनी थी छह बाई माइनस સરિતાની ઉંમર ના ત્રણ ગણા થી પાંચ વર્ષ વધારે છે તો તેના પિતાની ઉંમર કેટલી હશે તો સરિતાની આની ઉંમર કેવી છે કે પાંચમાં નંબર કાઢો નહીં વાય વર્ષ સરિતાની પિતાની ઉંમર
વર્ષ બસ વધારે છે સરિતાના પિતાની ઉંમર સરિતાની ઉંમર કરતો 3 ગણાથી 5 વર્ષ વધારે તો સરિતાના પિતાની ઉંમર બરાબર માટે સરિતાના સરિતાની ઉંમર y એના કરતો 3 ગણા એટલે 3y એના કરતો પણ 5 વર્ષ વધારે એટલે 3y + 5 એટલે થશે એના પિતાની ઉંમર 3y + 5 વર્ષ થશે હવે b નંબર દાખલો દાખલા 1 નો b આપણે 1 નો આ 5 પેટા પ્રશ્નો હતા એક લંબચોરસ ખંડની લંબાઈ તેની પહોળાઈના 3 ગણા કરતા 4 મીટર ઓછી છે એક લંબચોરસ ખંડની લંબાઈ તેની પહોળાઈના 3 ગણા કરતા 4 મીટર ઓછી છે અને પહોળાઈ આપેલી છે 2 મીટર ને એની લંબાઈ છે એ તેની પહોળાઈના 3 ગણા તો પહોળાઈના 3 ગણા એટલે કેટલા થશે પહોળાઈ 2 મીટર હોય તો પહોળાઈના 3 ગણા એટલે 3b એના કરતો 4 મીટર ઓછી છે 3b - 4 થશે તો આપણે લંબચોરસ ખંડની માટે લંબચોરસ ખંડ લંબાઈ બરાબર સી નંબરનો દાખલો છે તો અહીંયા લંબ જો બી નંબર દાખલો લંબચોરસ ખંડની પહોળાઈ આપેલી છે 2 મીટર અને લંબચોરસ ખંડની લંબાઈ તેની પહોળાઈના 3 ગણા એટલે પહોળાઈ 2 મીટર હતી એના 3 ગણા 3b થાય એના કરતા 4 મીટર ઊંચી એટલે 3b - 4 મીટર થાય સી નંબરનો દાખલો આપણે જોઈએ એક લંબચોરસ પેટીની ઊંચાઈ h સેમી છે તેની લંબાઈ ઊંચાઈ કરતા 5 ગણી અને પહોળાઈ લંબાઈ કરતા 10 સેમી ઊંચી છે લંબાઈ અને પહોળાઈને પેટીની ઊંચાઈના સંદર્ભમાં દર્શાવો તો લંબચોરસ પેટીની ઊંચાઈ h સેમી છે લંબચોરસ ચોરસ H.
લંબચોરસ પેટીની લંબાઈ કે ઊંચાઈ કરતા 5 ગણી છે. લંબચોરસ પેટીની લંબાઈ કે ઊંચાઈ કરતા તે પ્રમાણે લંબચોરસ લંબાઈ અને પહોળાઈ કરતો 10 સેમી ઊંચી છે. લંબચોરસ પેટીની જે પહોળાઈ છે એ લંબાઈ કરતા પણ 10 સેમી ઊંચી છે. તો લંબચોરસ પેટીની પહોળાઈ બરાબર માટે લંબચોરસ પેટીની પહોળાઈ બરાબર મીના બીના અને લીના પગથિયા ચઢી ટેકરી ટોચ તરફ ચઢી રહ્યા છે. મીના એસ એસ માં પગથિયા પર છે. મીના કયા પગથિયા પર છે? એસ માં પગથિયા.
પગથિયા ઉપર છે એના કરતો 8 પગથિયા આગળ છે એટલે મીના s માં પગથિયા ઉપર છે માટે મીના એ s + 8 માં પગથિયા ઉપર છે ને લીના 7 પગથિયા પાછળ છે અને લીના છે એ મીના કરતો 7 પગથિયા પાછળ છે લીના લીના એ મીના કરતો કરતો 7 પગથિયા પાછળ છે મીના જે પગથિયા પર છે એના કરતો પણ 7 પગથિયા પાછળ કોણ છે લીના છે તો લીના કયા પગથિયા પર છે માટે લીના s - 7 s - 7 નો પગથિયા બરાબર જો નીચે આપેલા વિધાનો કે જેમો અભિવ્યક્તિનો ઉપયોગ કરેલ છે તેને સામાન્ય ભાષામાં ફેરવવાના છે નો પહેલો પ્રશ્ન છે નોટબુકની કિંમત 2 રૂપિયા છે નોટબુકની કિંમત કેટલી છે 2 રૂપિયા છે અને ચોપડીની કિંમત 3 રૂપિયા છે તો એને આપણે સામાન્ય ભાષામાં ફેરવવાના છે તો અહીં એક ચોપડીની કિંમત એ નોટબુકની કિંમત કરતો 3 ગણી છે એક ચોપડીની કિંમત એ એક નોટબુકની કિંમત કરતો કેટલા ગણી છે 3 ગણી છે બીજા નંબરનો છે પ્રશ્ન ટોમી કેબલ પર ક્યુ લખોટી મૂકે છે તેની પાસે 8 ક્યુ લખોટી પેટીમાં છે તો ટોમી ને પેટીમાં ટેબલ પર છે તેના કરતો 8 ગણી લખોટીઓ છે ટોમી ની પેટીમાં ટેબલ પર જેટલી લખોટીઓ છે તેના કરતો 8 ગણી લખોટીઓ છે સી નંબરનો પ્રશ્ન છે અમારા
वर्ग मो n विद्यार्थियों छे शाला मो 20n विद्यार्थियों छे तो शाला ना कुल विद्यार्थियों की संख्या अमारा वर्ग ना विद्यार्थियों करतो 20 गणी छे शाला ना कुल विद्यार्थियों की संख्या अमारा वर्ग ना विद्यार्थियों की संख्या छे एना करतो केटला गणी छे 20 गणी छे। બી નંબરનો પ્રશ્ન છે જગ્ગુની ઉંમર z વર્ષ છે તેના કાકા 4z ઉંમરના છે અને તેના કાકીની ઉંમર 4z માઈનસ 3 વર્ષ છે જગ્ગુની ઉંમર કેટલી છે z વર્ષ છે તેના કાકા 4z ઉંમરના છે અને તેના કાકીની ઉંમર 4z માઈનસ 3 વર્ષ છે તો જગ્ગુના કાકા જગ્ગુ કરતો ચાર ગણા મોટા છે જગ્ગુના કાકા જગ્ગુ કરતો કેટલા ગણા મોટા છે ચાર ગણા મોટા છે અને જગ્ગુના કાકી તેના કાકા કરતો 3 વર્ષ નાના છે। પછી ઈ નંબરનો પ્રશ્ન છે બિંદુઓની ગોઠવણીની આર આર છે બિંદુઓની ગોઠવણી કેટલી આર છે આર આર છે અને દરેક આરમાં 5 બિંદુઓ છે તો આરની સંખ્યા કરતો બિંદુની સંખ્યા 5 ગણી છે આરની સંખ્યા કરતો બિંદુની સંખ્યા કેટલી ગણી છે 5 ગણી છે અને દાખલા નંબર 3 નો પ્રશ્ન અભિવ્યક્તિ આપેલ છે જે શું દર્શાવે છે એ સૂચવવાનું છે ચુંબન એમ પહેલે આપી છે મુન્નુની ઉંમર x વર્ષ આપેલ છે અનુમાન કરો કે x માઈનસ 2 શું દર્શાવે છે અહીં સૂચના આપી છે મુન્નુના નાના ભાઈ માટે વિચારો x પ્લસ 4 અને 3x પ્લસ 7 શું દર્શાવે છે તે કહો એક્ઝામ્પલ નંબર 3 મુન્નુની ઉંમર x વર્ષ આપી છે x minus 2 વર્ષ શું દર્શાવે છે ઉંમરના નાના ભાઈની ઉંમર દર્શાવે છે x plus 4 જો આપણે જે તે x plus 4 વર્ષ તો આ ઉંમરના મોટા ભાઈની ઉંમર દર્શાવે છે એટલે મુન્નુના પિતા એના કરતો 3 ગણાથી 7 વર્ષ મોટા છે મુન્નુ કરતો મુન્નુની જેટલી ઉંમર છે તેના કરતો એના પિતાની ઉંમર એના કરતો 3 ગણાથી 7 વર્ષ વધારે છે એટલે તે અભિવ્યક્તિ ને પિતાની ઉંમર દર્શાવે છે એ જ પ્રમાણે તો દેટ ઇન્ટ્રો આપણે બી હવે સમજીએ સારાની હાલની ઉંમર વાય વર્ષ આપેલ છે તો વાય પ્લસ 7 વર્ષ શું દર્શાવે છે એ સમજીએ y plus 7 plus તો સારાની 7 વર્ષ પછીની ઉંમર દર્શાવે છે સારાની
सात वर्ष पछी उम्र दर्शा बीजी अभिव्यक्ति आप वाय माइनस त्रण वर्ष प्रमाणे y प्लस चार तृतीयांश वर्ष तो आप सारा चार पांक एक तृतीयांश वर्ष નીચેના પૈકી કયા સમીકરણો છે તે કહો તમારા જવાબનું કારણ આપો ચલ સાથેના સમીકરણનો કયો ચલ છે તે કહો સમીકરણ છે કે નથી જણાવવાનું છે ને એમાં કયો ચલ આપેલો છે એ પણ જણાવવાનું છે તો પહેલો છે 17 એક્ઝામ્પલ નંબર 1 એમાં એ નંબર એક્ઝામ્પલ 17 પ્લસ एक्स तो ये 70 बराबर एक्स प्लस 7 आ गया 70 बराबर एक्स प्लस 7 तो आ समीकरण 6 समीकरण 6 समीकरण 6 तो केम छे कारण के अंदर एक चल અને તેમ બરાબર નું ચિહ્ન આપેલ છે એક ચલ છે चल x छे अने देमो बराबर नहीं चिन्हों छे बराबर नहीं चिन्हों छे इस प्रमाणे t minus 7 less than or greater than 5 આવું આપેલું છે તો આ સમીકરણ નથી કેમ તેમાં બરાબર ચિહ્ન નથી સમીકરણ
નથી કારણ નથી કારણ નંબર એ જ પ્રમાણે સી ફોર બાય ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ ફોર બાય ટુ ઇક્વલ ટુ ટુ આપેલું છે તો આ પણ સમીકરણ નથી કારણ દર્શાવીએ તો તેમાં ચલ નથી તો આ પ્રમાણે આપણે બીજા ઉદાહરણ પણ ગણી શકીએ એક્સ માઇનસ ટુ બરાબર ઝીરો તો એ સમીકરણ છે કારણ કે તેમાં ચલ પણ છે એક્સ અને બરાબરનું ચિહ્ન પણ આપેલું છે માટે એ સમીકરણ છે ટુ એમ લેસ ધેન ત્રીસ એની અંદર બરાબર ચિહ્ન પણ નથી માટે એ સમીકરણ નથી અને ટુ એમ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ અગિયાર ટુ એમ પ્લસ એક બરાબર અગિયાર આપેલું છે એ સમીકરણ છે કારણ કે તેમાં ચલ પણ છે ચલ કયો આપેલો છે એન આપેલો છે અને બરાબરનું ચિહ્ન પણ આપેલું છે માટે એ સમીકરણ છે તો આ પ્રમાણે જે કે આઈ એમ એન ના દાખલા ગણી શકાય તો એ પ્રમાણે બાકીના દાખલા તમારે પૂરા કરવાના રહેશે એક્ઝામ્પલ નંબર ટુ આપણે જોઈએ નીચે આપેલા કોષ્ટકના ત્રીજા સ્તંભોની વિગતો પૂર્ણ કરવાની છે સમીકરણ સંતોષાય છે કે સંતોષાતું નથી એ આપણે લખવાનું છે સમીકરણ આપેલું છે અને ચલની કિંમત આપેલી છે તો એ ચલની કિંમતને આધારે સમીકરણ સંતોષાય છે કે નથી તે જોવાનું છે આપણે એક્ઝામ્પલ નંબર ટુ દસ વાય બરાબર એસી એ આપેલું છે દસ વાય બરાબર એસી અહીંયા વાયની કિંમત આપેલી છે વાય બરાબર દસ તો આ સમીકરણ દસ વાય બરાબર એસી એ સમીકરણ સંતોષાય છે કે નથી સંતોષાતું તે આપણે ચેક કરવાનું છે તો ડાબા બરાબર ડાબી કિંમત આપી છે દસ વાય તો વાયની જગ્યાએ આપણે કિંમત મૂકતો દસ ગુણ્યા દસ વાયની કિંમત કેટલી છે દસ છે અને દસ ગુણ્યા દસ બરાબર સો જમણી બાજુ કેટલા આપેલા છે એસી આપેલા છે માટે ડાબા નોટ ઇક્વલ ટુ જબા અને જબા બરાબર કેટલા આપેલા છે એસી માટે ડાબા નોટ ઇક્વલ ટુ જબા માટે સમી
નંબર જોઈએ તો 10y બરાબર 80 y બરાબર 8 તો ડાબા બરાબર કેટલું આપ્યું છે 10y y ની કિંમત મૂકતો સમીકરણનો y ની કિંમત તો 10 અને આ y 8 10 ને 8 એટલે 80 ને જમણી બાજુ કેટલું આપ્યું છે જમણા બરાબર 80 માટે અહીં છેદા છે ડાબા is equal to જમણા ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે માટે સમીકરણ સંતોષાય છે માટે સમીકરણ સંતોષાય છે તો આ પ્રમાણે આપણે બી નંબરનો ગણીએ સોરી સી ગણીએ સી નથી ગણતા ડી ગણીએ જી નમૂનો આપણે જી બી પ્લસ ફાઈવ બરાબર 9 બી પ્લસ ફાઈવ બરાબર 9 અને બી ઇક્વલ ટુ બી ની કિંમત કેટલી આપેલી છે 5 તો ડાબા બરાબર બી પ્લસ ફાઈવ તો બી ની જગ્યાએ આપણે એની કિંમત મૂકીએ કેટલી છે 5 તો 5 પ્લસ 5 બરાબર 10 ડાબી બાજુ 10 અને જમણી બાજુ કેટલી આપેલી છે 9 અને જમણા બરાબર 9 આપેલી છે માટે ડાબા બરાબર ડાબા નોટ ઇક્વલ ટુ જમણા એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થતી નથી માટે સમીકરણ સંતોષાય નહીં બરાબર સંતોષાતું નથી
છેલ્લે આપણે m n o p q ગણી લઈએ p plus 3 બરાબર m નું મૂળ આપણે ગણી આપણે p plus 3 equal to 1 અને p બરાબર 3 તો ડાબા બરાબર p plus 3 એની કિંમત તો 3 plus 3 તો 3 plus 3 એટલે 6 અને જમણી બાજુ કેટલી આપેલી છે 1 અને જવાબ બરાબર કેટલા આપેલા છે તો જમણી બાજુ બરાબર ડાબી બાજુ થતી નથી એટલે કે ડાબા નોટ ઇક્વલ ટુ જવાબ એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થતી નથી માટે સમીકરણ સંતોષાતું નથી સમીકરણ સંતોષાતું નથી એમ છે p plus 3 is equal to 1 p બરાબર 1 લેવા p plus 3 equal to 1 p બરાબર 1 લેવા ડાબા બરાબર p plus 3 p બરાબર 1 1 plus 3 એટલે 4 જમણી બાજુ કેટલી આપેલી છે 1 આપેલી છે અને જવાબ બરાબર 1 આપેલો છે તો ડાબા ડાબી બાજુ બરાબર નોટ ઇક્વલ ટુ ડાબા બરાબર નોટ ઇક્વલ ટુ જવાબ અહીં પણ સમીકરણ સંતોષાતું નથી p ની કિંમત 0 મૂકતો p ની કિંમત કે 0 મૂકતો એક નંબર આપ્યો છે ઓ નંબર આપ્યો છે આ રીતે કમો p પ્લસ ડાબા બરાબર p પ્લસ પીની કિંમત જો મૂકીએ તો 0 પ્લસ 3 બરાબર 3 અને જમણી બાજુ કેટલી આપી છે 1 આપી છે જવાબ બરાબર 1 ડાબા નોટ ઇક્વલ ટુ જવાબ માટે સમીકરણ સંતોષાતું નથી p ની કિંમત માઇનસ 1 મૂકતો p ની કિંમત મૂકતો માઇનસ 1 તો ડાબા બરાબર p પ્લસ 3 p ની માઇનસ 1 મૂકતો માઇનસ 1 પ્લસ 3 માઇનસ 1 પ્લસ 3 એટલે જવાબ આવશે તો ડાબા નોટ ઇક્વલ ટુ જમણી બાજુ કેટલી આપેલી છે 1 આપેલી છે જવાબ બરાબર 1 ડાબા નોટ ઇક્વલ ટુ જવાબ માટે સમીકરણ સંતોષાતું લાસ્ટ ગણીએ p ની કિંમત માઇનસ 2 મૂકતો p પ્લસ 3 p ની કિંમત માઇનસ 2 ડાબા બરાબર p પ્લસ 3
मतलब माइनस टू तो माइनस टू प्लस थ्री बराबर एक, यानी जमीन बाजू क्या लीजिए, जमीन बाजू बराबर एक, तो डाबा इज इक्वल टू चढ़ा बराबर जड़ा, माटे अहीं समीकरण संतुष्ट है।